नमस्कार बाळ दोस्तों, आज आपणे धोरण 4 मां पर्यावरण आसपास विषय में पाठ नंबर 20 खोराक अने मजा। तो आ पाठ बाळ दोस्तों आज आपणे भणीशुं। तो बाळ दोस्तों, तमे पण तमारुं पर्यावरण आसपास विषयनुं पाठ्यपुस्तक साथे राखशो। खोराक अने मजा पाठ में बाळ दोस्तों आपने सात्रेलाना एटले के होस्टेलना जीवननी अने त्याना खोराक विषेनी वात करवामां आवेली छे। अने आ पाठ में गुरु द्वारा नी पण वात करवामां आवेली छे। तो चालो हवे आपणे आ पाठ भणीए। ट्रिंग ट्रिंग ट्रिंग, दरवाजानी घंटड़ी वागी, एले के ट्रिंग ट्रिंग आवा अवाज साथे दरवाजो ले के बारणानी घंटड़ी एले के डोर बेल वागी। मनप्रीते दरवाजो खोलियो तो दिव्या अने स्वस्तिक हता। एले आवी घंटड़ी वागता मनप्रीते फटाफट जाइने दरवाजो खोलियो तो त्यानी सामे दिव्या अने स्वस्तिक हता। सुरजीत जो कोण आव्यु छे ते उत्तेजित थईने कह्युं। एटले तेने कीधुं, सुरजीत जो कोण आव्यु छे। सुरजीत दौड़ती आवी ज्यारे तेणे तेना मित्रोने जोया अने खुशीथी तेमनो बात फरी लीधी अने बोली, तमे क्यारे छात्रालयथी आव्या। एटले सुरजीत जोयुं के तेना मित्रो आव्या छे तो ते झड़पथी दौड़ी अने तेना मित्रोने तेने बात फरी लीधी एटले के भेटी पड़ी अने कह्युं કે તમે છાત્રાલયમાંથી એટલે કે હોસ્ટેલથી ક્યારે ઘરે આવ્યા। સ્વસ્તિકે કહ્યું, હજુ ગઈ કાલે જ। એટલે સ્વસ્તિકે કીધું કે અમે તો હજી કાલે જ છાત્રાલયમાંથી ઘરે આવ્યા છીએ। તારા માતા પિતા ક્યાં છે? અમે તેમને મળવા માંગીએ છીએ। સ્વસ્તિકે કીધું કે તારા મમ્મી પપ્પા ક્યાં છે, ઘરે છે, અમે તેમને મળવા માંગીએ છીએ। સુરજીતે કહ્યું, તેઓ ગુરુદ્વારા ગયા છે, અમે પણ ત્યાં જવાના છીએ। દિવ્યાએ કહ્યું, અરે ખૂબ સરસ, અમે તારી સાથે આવીએ છીએ। એટલે સુરજીતના જે મમ્મી પપ્પા હતા તે ગુરુદ્વારા ગયા હતા અને કીધું સુરજીતે કે અમે પણ હવે ત્યાં જવાની તૈયારી કરીએ છીએ। તો દિવ્યએ કહ્યું કે ચાલો ને આપણે બધા સાથે જ ત્યાં ગુરુદ્વારા જઈએ। તો બાળ દોસ્તો, ગુરુદ્વારા એટલે શીખ, જે લોકો શીખ ધર્મના અનુયાયીઓ હોય એટલે કે જે લોકો શીખ ધર્મ પાળતા હોય તેમના ગુરુદ્વારમાં તે જાય છે અને પ્રાર્થના કરે છે। તો તમે અત્યારે જે આ ફોટો અને વિડીયો જોશો તે ગુરુદ્વારાનો છે।
સુરજીતે પૂછ્યું, તું રજાઓમાં જ ઘરે આવે છે? તને છાત્રાલયમાં રહેવું ગમે છે? તમે તમારા પરિવારને ખૂબ યાદ કરતા હશો. એટલે સુરજીતે કીધું કે તને છાત્રાલયમાં રહેવું તને ગમે છે અને તું તો કે ખાલી રજાઓમાં જ ઘરે આવે છે, તેના સિવાય તો કોઈ દિવસ ઘરે આવતો જ નથી, અને તને તારા મમ્મી પપ્પાની યાદ નથી આવતી? આવું સુરજીતે પૂછ્યું. તો ત્યાં દિવ્યાએ કહ્યું, એટલે કે દિવ્યાએ જવાબ આપ્યો, અમે તેમને યાદ કરીએ છીએ, પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ મજા છે. એટલે દિવ્યાએ કીધું કે ના, અમે અમારા મમ્મી પપ્પાને યાદ કરીએ છીએ, પરંતુ છાત્રાલય એટલે કે હોસ્ટેલના જીવનમાં ખૂબ જ મજા છે. ઘણી વખત અમને ભોજન ન પણ ગમે, છતાં અમે બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ. એટલે દિવ્યાએ કીધું, કોઈ દિવસ એવો આવે કે અમને ભોજન ન ગમે, એટલે કે અમને ભોજન ગમતું ના હોય, તો પણ અમે બધા જ મિત્રો સાથે મળીને ભોજન કરીએ અને મજા માણીએ છીએ. સ્વસ્તિકે હસતા હસતા કહ્યું, તને ખબર છે, જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેમના રૂમ તરફ દોડીએ છીએ, તે થોડી મિનિટોમાં પતી જાય છે. એટલે ત્યારે સ્વસ્તિકે કીધું કે જો કોઈ દિવસ ભોજન ના ભાવતું હોય અને કોઈના મમ્મી પપ્પા છાત્રાલયમાં તેમને મળવા આવ્યા હોય અને તે ઘરેથી જો તેના માટે ભોજન લાયા હોય, તો અમે જ બધા તેની તરફ ફટાફટ દોડીએ છીએ અને થોડી જ મિનિટોમાં તે બધું જ પતી જાય છે. ત્યારબાદ, શું તમે છાત્રાલયમાં ભણ્યા છો? જો નહીં, તો જે છાત્રાલયમાં રહેતા હોય એવા કોઈ સાથે વાત કરવા પ્રયત્ન કરો અને શોધી કાઢો. એ બાળ દોસ્તો, તમે કોઈ અત્યારે તમે જે ભણો છો ચોથું ધોરણ, તેના સિવાય તમે ત્રીજા ધોરણમાં છાત્રાલયમાં ભણતા હતા, જો ના ભણતા હોય તો તમારી આજુબાજુમાં તમારા ગામમાં કોઈ તમારો મિત્ર છાત્રાલયમાં ભણતો હોય તો તમારે નીચે મુજબના તેને પ્રશ્નો પૂછવાના. છાત્રાલયમાં બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? એટલે છાત્રાલયમાં એવી કઈ અલગ વસ્તુ છે કે જે તમને બીજી શાળાઓ કરતાં તેમાં તમને અલગ લાગે? ત્યાં તેઓને કેવું ભોજન મળે છે, એટલે કે ત્યાં તમને જમવાનું કેવું મળે છે, કેટલા ટાઈમ મળે છે, કઈ કઈ વસ્તુ તમને જમવામાં મળે છે, આ બધું તમે પૂછજો. છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે, તો તમારે પૂછવાનું કે તમે છાત્રાલયમાં તમે ક્યાં બેસીને જમો છો. પ્રાર્થના તમને જમવા પહેલાં તમને પ્રાર્થના કરાવે છે. છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે, ભોજન કોણ પીરસે છે? તો છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે અને ભોજન પણ રસોઈયા દ્વારા અથવા તો બાળકો દ્વારા પીરસવામાં આવે છે. વાસણ કોણ ધોવે છે? તો અલગ અલગ છાત્રાલયમાં અલગ અલગ એવા નિયમો હોય. અમુક છાત્રાલયમાં વાસણ પણ વિદ્યાર્થીએ જાતે જ ધોવાના હોય છે, અમુકમાં હોતું નથી. ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે? તો જ્યારે શરૂઆતમાં બાળકો આવે ત્યારે તેમને ત્યાં રહેવું ગમતું હોતું નથી, ત્યારે તેઓ ઘરનું જમવાનું યાદ કરે છે. શું તમને છાત્રાલય જવું ગમે છે? કેમ? એટલે તમારે તમારા મિત્રને પૂછવાનું, જે છાત્રાલયમાં રહેતો હોય, કે તને છાત્રાલયમાં જવું ગમે છે? કેમ? એટલે કે તને જવું ગમતું હોય તો કેમ તને જવું ગમે છે, અને ન ગમતું હોય તો પણ તને કેમ જવું ગમતું નથી? ત્યારબાદ, ગુરુ દ્વારા પર, એટલે કે તે બધા જ મિત્રો ગુરુદ્વારા ગયા. બાળકોએ ગુરુદ્વારા જતા આખા રસ્તે વાતો કરી. ત્યાં ગયા પછી તેઓએ માથું ટાંકી દીધું. એટલે ગુરુદ્વારામાં જેઓ તરત પ્રવેશ કરવા ગયા, પછી તેમણે ત્યાંના રીત મુજબ અથવા તો નીતિ નિયમો મુજબ સૌપ્રથમ માથું ટાંકી લીધું. તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા. ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી.
અને બાળકો ગુરુદ્વારમાં ગયા તો ત્યાં સૌપ્રથમ તેઓ રસોઈ ઘરમાં ગયા અને તેમણે જોયું તે ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી। જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું, એટલે કે ત્યાં ઘણા બધા લોકો જમતા હોય તેથી મોટા મોટા વાસણોમાં જમવાનું બનાવવામાં આવતું હતું। એક બાજુ ચણા અને અડદની દાળ બફાઈ રહ્યા હતા, એટલે કે એક બાજુ ચણા અને અડદની દાળ પણ બફાઈ રહ્યા હતા। બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું, એટલે બાળકો જોઈ રહ્યા હતા કે બીજા વાસણોમાં આવી રીતે બટાકા અને ફ્લાવરનું શાક બની રહ્યું હતું। સ્વસ્તિકે કહ્યું, ત્યાં તારા પિતા છે સુરજીત, ચાલો જઈએ અને તેમને મળીએ। તો ત્યાં તેમણે બાળકોએ જોયું કે ત્યાં સુરજીતના પિતા છે, કે ચાલો હવે તેમને આપણે મળીએ। તમે અહીં શું કરો છો? મનજીતસિંહ બાળકોને જોઈ ખુશ થઈ ગયા, એટલે મનજીતસિંહ સુરજીતના પિતાએ જોયું કે બધા જ બાળકો ગુરુદ્વારમાં આવ્યા છે, તો તેમણે પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા છો, તમે અહીં શું કરો છો? સ્વસ્તિકે પૂછ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ છીએ, તમે શું બનાવો છો? એટલે સ્વસ્તિકે કીધું કે કાકા અમે રસોઈમાં મદદ કરીએ, તમે શું બનાવો છો? મનજીતસિંહે કહ્યું, હું કઢા પ્રસાદ એટલે કે શીરા જેવી એક વાનગી બનાવું છું। આ મોટી કઢાઈમાં ધીમા ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે, એટલે મનજીતસિંહ કીધું કે હું આ વાનગી બનાવું છું, તેનું નામ કઢા પ્રસાદ છે। દિવ્યાએ પૂછ્યું, આ એક પ્રકારનો હલવો છે ખરું ને, તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? એટલામાં તેઓએ મનપ્રીત માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા, એટલે બાળકો આ બધી વાત કરતા હતા, એટલામાં જ મનપ્રીતની માતાને બાળકો જોઈ ગયા અને તેમને મળવા દોડ્યા। દિવ્યાએ પૂછ્યું, કાકી તમે શું કરો છો? બેટા અમે તવા ઉપર શેકવા રોટલીઓ વણીએ છીએ, એટલે કે તેઓ રોટલી વણતા હતા। એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે? તે જોઈ દિવ્યા આશ્ચર્યમાં હતી, એટલે કે દિવ્યાએ જોયું કે કેટલી બધી રોટલીઓ એક જ વારમાં તૈયાર થઈ જાય છે। તેમણે કહ્યું, હું મદદ કરી શકું? કાકીએ કહ્યું, હા ચોક્કસ આવ અને પ્રયત્ન કર, અહીં બધા મદદ કરી શકે, પરંતુ પહેલાં તારા હાથ ધોઈ આવ। દિવ્યાએ કીધું કે હું તમને કોઈ મદદ કરી શકું? તો તેમણે કીધું કે હા ચોક્કસ, અહીંયા બધા જ લોકો મદદ કરી શકે છે, તું પણ કરી શકીશ। દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ। તવો ખૂબ જ ગરમ હતો, એટલે કે દિવ્યા તરત જ ફટાફટ ગઈ અને હાથ ધોઈ તરત તવા પાસેના જૂથમાં તે બેસી ગઈ અને તવો ખૂબ જ ગરમ હતો। રોટલી તવા ઉપરથી ઉતરતી હતી અને તેના ઉપર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું, એટલે કે દિવ્યાએ ઘી લગાવવાનું કાર્ય ચાલુ કર્યું। સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો, આટલી બધી રસોઈ બનાવવા બધી જ વસ્તુઓ કોણ લાવે છે? એટલે સ્વસ્તિકે વિચાર્યું કે આટલી બધી જો રસોઈ બનાવવામાં આવતી હોય તો આ રસોઈની જે સામગ્રી આવે એ કોણ લાવે છે? આવું તેને પૂછ્યું। એક મહિલાએ જવાબ આપ્યો, અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે, કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે, કોઈ પૈસા આપે અને બીજા કામમાં પણ મદદ કરે। તો બીજી એક મહિલા જે બાજુમાં કામ કરતી હતી તેને કીધું કે અહીંયા બધા લોકો અલગ અલગ પ્રકારની મદદ કરે છે, એવી જ રીતે કોઈક લોકો વસ્તુ પણ આપે અને કોઈક લોકો પૈસા પણ આપે છે। મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? સ્વસ્તિકે કહ્યું, હા દરેક સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી, રોટલીઓ ભાત હલવો દાળ અને શાકભાજી આ બધું જ આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્યે જ જોયું છે। એટલે સ્વસ્તિકે કીધું કે આ બધી જ વસ્તુ આટલી ફટાફટ અને આટલા મોટા પ્રમાણમાં બની જાય એવું અમે કોઈ દિવસ જોયું નથી।
અરદાસ એટલે કે પ્રાર્થના, પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો એટલે કે આ કઢા પ્રસાદ એટલે કે તે જમવા પહેલાં પ્રાર્થના કરી અને ત્યારબાદ આ કઢા પ્રસાદ આપવામાં આવ્યો। કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઇનમાં બેસી ગયા એટલે કે જમવા માટે કેટલાક લોકો વરંડા એટલે કે કોઈ ઓરડામાં જઈ પાથરણા પાથરી દીધા અને ત્યારબાદ લંગરમાં એટલે કે જમવા માટે લાઇન બંધ બેસી ગયા। કેટલાક લોકો જમવાનું આપતા હતા, કેટલાક પાણી આપતા હતા, દરેક સાથે મળીને જમ્યા એટલે કે બધા જ લોકો હળી મળીને સાથે જમતા હતા। જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને એક મોટા ડ્રમમાં મૂકી એટલે કે જમીને પોતપોતાની થાળી લઈ ઊભા થઈ અને એક મોટા ડ્રમમાં મૂકી। જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા, તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા એટલે કે જે લોકો રસોઈ બનાવતા હતા તે જ લોકો તેઓ પીરસીને સૌને છેલ્લે જમ્યા અને ત્યારબાદ તે જ્યાં જમતા હતા વરંડો તે પણ સાફ કર્યો અને વાસણો પણ સાફ કર્યા। સ્વસ્તિકે તે પહેલાં ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે? મનપ્રીતે પૂછ્યું એટલે મનપ્રીતે કીધું કે સ્વસ્તિક તે કોઈ દિવસ આવી વ્યવસ્થા જોઈ છે? તો મનપ્રીતે શું જવાબ આપ્યો હશે? તો મનપ્રીતે એટલે સ્વસ્તિકે શું જવાબ આપ્યો હશે? સ્વસ્તિકે જવાબ આપ્યો છે કે ના, મેં આવી વ્યવસ્થા ભાગીએ જોઈ હશે। આ વિશે વાત કરો, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે। તમે ક્યારે લંગરમાં જમ્યા છો, ક્યાં અને ક્યારે? તો ગુરુદ્વારામાં જે જમાડવામાં આવે છે તેને લંગર કહેવામાં આવે છે। તો તમે કોઈ દિવસ તમારા આજુબાજુના શહેરમાં કોઈ દિવસ ગયા હોય અથવા તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો તમે કોઈ દિવસ ગુરુદ્વારામાં આવી રીતે જમવા બેઠા છો? અને બેઠા હોય તો ક્યાં અને ક્યારે? કેટલાક લોકો ત્યાં રાંધતા હતા અને કેટલાક લોકો ત્યાં પીરસતા હતા એટલે કે તમે જે જગ્યાએ ગયા હતા ત્યાં કેટલા લોકો ત્યાં રાંધતા હતા અને કેટલા લોકો પીરસતા હતા એ તમારે વાત કરવાની છે। કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય? ક્યારે અને ક્યાં? ત્યાં રસોઈ કોણ બનાવી હતી અને કોણ પીરસ્યું હતું? બીજા પ્રસંગમાં તો બીજા કયા પ્રસંગો હોય? તો કે લગ્ન પ્રસંગે તમે બધા સાથે બેસીને જમ્યા હોય તમારા કુટુંબીજનો, ત્યારબાદ તમે જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગુરુદ્વારાના લંગરના અલગ અલગ દ્રશ્યો છે।